गुड आफ्टरनून मित्रों, धोरण दस पछी तमे अग्यारमा धोरण में आव्या ने अग्यारमा धोरण में आप लोग एक कॉमर्स विषय के कॉमन विषय अग्यारमा तमे पसंद कर्युं। हवे धोरण अग्यारमा जे विषय आवे एमानो एक विषय आवे छे वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस, जे मैं अहींया तमने लखी आप्युं छे धोरण अग्यार। हवे आप लोगों माटे आ विषय एकदम नवो, आप लोगों ने आना विषय कोई परिचय आ विषय नो तमारी पासे नथी, एटले आपणे एना विषयांग में लीधुं विषय परिचय। तो अहीं बे विभाग में आ विषय आपणे भणवानो छे। अहीं नाम ज ए रीते छे, जो वाणिज्य पत्र व्यवहार है ने, नाम शुं आप्युं? वाणिज्य पत्र व्यवहार, अने त्यार पछी आप्युं सेक्रेटरियल प्रेक्टिस। आ बे विभाग એ અહીંયા આ વિષયના પડે છે। હવે આપના માટે તો આ વિષય એકદમ નવો છે, એટલે એનો પરિચય મેળવો તે પછી જ આપણે આગળ ચાલી શકીએ। તો પરિચયમાં શું કહે કે આપણે જે સમાજ વ્યવસ્થામાં છીએ, સામાજિક વ્યવસ્થાઓ સાથે આપણે જોડાયેલા છે। અર્થશાસ્ત્ર કે એ પ્રમાણે માનવી એક સામાજિક પ્રાણી છે, એટલે સામાજિક પ્રાણી હોવાની નાતે એને પ્રવૃત્તિઓ કરવી પડતી હોય છે, એટલે કે આર્થિક પ્રવૃત્તિ। હવે આર્થિક પ્રવૃત્તિમાં શું આવશે? તો કે જે છે એ સેવાકીય પ્રવૃત્તિની આપણે વાત આવે। આર્થિક પ્રવૃત્તિ સાથે એક પ્રવૃત્તિ આવી એ સેવાકીય આવે, એટલે કે વેપાર વાણિજ્ય આવે। તો એ વેપાર જ્યારે આપણે આર્થિક જગત જે છે આપણું, એ આર્થિક જગત જે છે ગતિ કરે છે, અથવા તો જે ધમધમે છે, એ ગતિમાં મેન જો કોઈ પાયો હોય તો ઈ કોમર્સનો હોય ને। હવે ઈ કોમર્સમાં શું આવશે? તો કે લેવેજ, વેપાર વાણિજ્યની વાત આપણે કરીએ। તો હવે વેપારી આપણે કહીએ કે ભાઈ આપણે દુકાને ગયા અને વસ્તુ આપણે મળી ગઈ, આપણે કલ્પના નથી કરી કે વસ્તુ કેમ આવી, આપણે કલ્પના નથી કરતા। આપણે તો દુકાને ગયા, વસ્તુ માંગી કે ભાઈ અમને એક્સ વસ્તુ આપો, દુકાનદારે આપણે આપી દીધી, એને આપણે વેપારી કહીએ છીએ। તો એ વેપારી માલ ક્યાંથી લઈ આવે? તો સામાન્ય શબ્દ આપણે કહીએ કે ભાઈ ઉદ્યોગો પાસેથી લઈ આવે છે। તો ઉદ્યોગો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ કંઈ ડાયરેક્ટ તો વેપારીને વેચવા નથી આવતા હે ને, એ કોઈ એજન્સીના માધ્યમો દ્વારા વેચાણ કરે, એજન્સી માધ્યમથી જે છે એ છૂટક વેપારીઓમાં આવે। તો એ છૂટક વેપારીઓ જે છે આપણે એ વસ્તુ પૂરી પાડે, પણ એ કઈ રીતે આ જગતમાં કઈ રીતે બનતું હશે એ વિશે અહીંયા આ પ્રકરણમાં આપણે ચર્ચા કરવાની છે। તો વાણિજ્ય પત્ર વ્યવહારમાં વાણિજ્ય શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ જે વિષય જે છે એ વિષય આપણું જે આ આર્થિક જગત છે, એટલે કે જે વાણિજ્ય વેપાર વાણિજ્ય ઉદ્યોગોમાં છે ત્યાં આ વિષય મોટે ભાગે આપણે કામ આવે છે। તો વાણિજ્ય એટલે કે તા ઇકોમર્સ વેપાર, એને આપણે વાણિજ્ય કહીએ છીએ। તો એ વેપારમાં વેપારી જે છે એ પોતે જ્યારે વેચાણ કરે છે વસ્તુનું, તો એને પણ ખરીદી કરવા જવાની હોય છે। તો એ વાત ઉપર અહીંયા આપણે વિશેષ કરીને ભાર આપવાનો છે। તો વાણિજ્ય પત્ર વ્યવહારમાં ખાસ કરીને આપણે પત્રોનો અભ્યાસ કરવાનો છે, ખાસ કરી માહિતી સંચાર કોને કહેવાય એની વાત કરવાની છે આપણે। આપણે આધુનિક યુગ એટલે માહિતીનો વિસ્ફોટ, તો એ માહિતી સંચાર કઈ રીતે થાય છે? તો માહિતી સંચાર જે થતો હોય એનો અર્થ આપણે જોવાનો છે, અને એની પદ્ધતિઓ પણ આપણે જોવાની છે। આપ લોકો આજે આધુનિક યુગ સાથે જોડાયેલા છો, આજે આપણે પ્રત્યક્ષ મળ્યા નથી, પરોક્ષ રીતે આપણે નેટના માધ્યમ દ્વારા આપણે મળીએ છીએ હે ને। તો એ માહિતી અહીંથી હું તમને વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ વિશેની માહિતી તમને અહીંયા આ વિષયમાં આપી રહ્યો છું। તો આ લિંક જે છે તમને મળશે, એટલે તમે એનો અભ્યાસ કરશો। તો એક માહિતી જ સ્કૂલના માધ્યમ દ્વારા આ લેક્ચર તમને પહોંચાડવામાં આવે છે। તો એ માહિતી કઈ રીતે બને છે, એનો અર્થ કેવો છે, એની પદ્ધતિઓ કેવી છે એની વાત કરીએ છીએ। આર્થિક જગત છે એટલે માહિતીનો વિસ્ફોટ છે, સ્વાભાવિક છે, આપ લોકો પણ માહિતી લેતા હોય। તો માહિતી કઈ રીતે થતી હોય, માહિતી કઈ રીતે મળતી હોય, માહિતીના માધ્યમો ક્યાં ક્યાં છે, કઈ કઈ પદ્ધતિઓ તેથી આપણે ઉપયોગ કરીએ, ચાલો આપણે પહેલાં નક્કી કરીએ કે ભાઈ મોહેન્દ્ર દડોને એવું હતું તો બોલચાલની ભાષા કે લખવાની ભાષા કેવી હશે એ આપણે કહી શકીએ નહીં। તો અહીંયા માહિતી સંચાર, માહિતી સંચારનો અર્થ, અસરકારક જે છે એની પદ્ધતિઓ કેવી છે એની ચર્ચા કરવાની છે। તો અહીંયા ટોટલ બે વિભાગ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, અને એ બે વિભાગમાં
पहलो विभाग जे छे ए आपणो वाणिज्य पत्र व्यवहारनो छे, बराबर। विभाग एक, विभाग एक में वाणिज्य पत्र व्यवहार आपणे जोवानो छे। वाणिज्य पत्र व्यवहार पहला विभाग जे आपणे जोवानो छे ए पहलो विभाग छे आपणो वाणिज्य पत्र व्यवहार। एटले के जे आपणुं आर्थिक जगत छे एमां पत्रोनुं शुं महत्व छे, तो एमां वाणिज्य जगतमां कई वस्तु आपणे शीखवानी, तो के माहिती संचार, बराबर। માહિતીનો સંચાર કઈ રીતે થાય છે? આપ જોશો કે માહિતી સંચાર જે છે એ કઈ રીતે થાય છે, તો આપ જોઈશો, આજે તમે જોશો, આજે આ આધુનિક યુગ છે એ વિસ્ફોટ, જ્ઞાનનો વિસ્ફોટ છે। આજે માહિતી તમને મળે છે, શેના માધ્યમ દ્વારા મળે? તો કે ફોનના માધ્યમ દ્વારા મળે, ટીવીના માધ્યમ દ્વારા, વર્તમાન પત્રોના માધ્યમો દ્વારા મળે, તમને નેટ ઇન્ટરનેટના માધ્યમો દ્વારા આ બધી માહિતી તમારા ઘર સુધી પહોંચે। અને આજે આપણે પ્રત્યક્ષ મળતા નથી, પણ આજનું લેક્ચર તમારી સુધી પહોંચી ગયું, તેના માધ્યમ દ્વારા, તો કે ભાઈ ફોનના માધ્યમ દ્વારા, ફોનમાં શું, તો કે નેટ અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આ માહિતી તમને પહોંચાડવામાં આવી। તો એ કઈ રીતે એ બને છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે। માહિતી કઈ રીતે આપણે મળે છે એની ચર્ચા કરવાની છે। માહિતી મેળવવા માટે કોઈ ઓલું નથી, માહિતી તો ગમે તે રીતે આપણે મેળવી શકીએ। પૂર્વના સમયમાં બોલચાલની ભાષા નહોતી, તો લોકો જે મૂંગા હતા તો ઈશારાથી કામ નહોતા કરતા, એક બે હજાર ઈશારાથી, એ પણ એક માહિતી છે, હે ને? ઈશારો કરે, કોઈ હાથનો ઈશારો કરે, અને કોઈ પોતાના અંગઉપાગનો જે છે, કોઈ જુદા જુદા અવાજો કાઢે, કોઈ બિલાડીનો અવાજ કાઢે, કોઈ પોપટનો અવાજ કાઢે, કોઈ જાનવરનો અવાજ દ્વારા એ માહિતી આપણે મોકલી શકતા હોય, તો એ એક પ્રકારની માહિતી થઈ। પહેલાં દાખલા તરીકે રાજાઓ જે છે એ યુદ્ધ કરતા, તો યુદ્ધમાં શું હતું, તો કે ભાઈ દુશ્મની લોકો જે છે એને કરવું હોય તો શું કરે, તો કે ભાઈ કાં તો કોઈ એવા રંગીન કપડાનો ઉપયોગ કરતા હતા, અથવા તો ધુમાડો એવો કરતા હતા, અથવા તો માણસ એવા જનાવર કે પક્ષીઓનો અવાજ કાઢતા હતા, એ એક પ્રકારની માહિતી થઈ ગણે। અને તો જેમ આપણે જે જોઈ, તો કોઈ મૂંગા વ્યક્તિ હોય છે તો એ કેમ એકબીજા ઈશારાથી વાત કરતા હોય, એ પણ એક પ્રકારની માહિતી થઈ। તો આયા માહિતી સંચાર આપણા વાણિજ્ય જગતમાં કઈ રીતે થાય એની ચર્ચા આપણે કરવાની છે, કારણ કે આ જે આર્થિક જગત છે, અત્યારનું જે આધુનિક જગત છે, એ આધુનિક જગત અત્યારે માહિતી સંચાર ઉપર ઉભું છે। આજે તમને આંખના પલકારામાં એટલી બધી માહિતીનો વિસ્ફોટ થાય છે કે આપ એ લેવામાં પહોંચી વળતા નથી, એટલી બધી એમાં અત્યારે ગૂગલના માધ્યમ દ્વારા, નેટ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વની તમામ પ્રકારની માહિતી એ આપણે મળે છે। તો એ માહિતીનો સંચાર કઈ રીતે થાય એની વાત આપણે આ પહેલા વિભાગમાં ભણવાની છે। પહેલા વિભાગમાં ટોટલ 1-8 પ્રકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે। પહેલા વિભાગમાં કેટલા આવશે, બરાબર? તો કે 1-8 પ્રકરણ, 1-8 પ્રકરણ પહેલા વિભાગમાં એ આપણે ભણવાના આવશે। તો 1-8 પ્રકરણમાં પહેલી માહિતીની આપણે વાત કરી કે ભાઈ પહેલા પ્રકરણમાં આપણે ભણવાનું છે માહિતી સંચાર, એનો અર્થ અને એની પદ્ધતિઓ, એ મારે તમને અહીંયા શીખવાડવાનું છે। ત્યાર પછીને એના બીજા જે પ્રકરણો છે, અસરકારક સંચાર, પત્ર વ્યવહાર કોને કહેવાય, વાણિજ્ય પત્રનો દેખાવ કેવો હોય છે, બાહ્ય દેખાવ કેવો હોય છે, બરાબર, ત્યાર પછી વાણિજ્ય પત્રનું સ્વરૂપ કેવું હોય છે, પૂછપરછના પત્રો કેવા હોય છે, ઓર્ડર આપતા પત્રો કેવા હોય છે, ફરિયાદ કરતા પત્રો કેવા હોય, અને આર્થિક દરજ્જા અંગેના પત્રો, આ તમામ 1-8 વિભાગમાં આપણે આ પ્રકરણની ચર્ચા આપણે અહીંયા કરવાની છે। તો વાણિજ્ય પત્ર વ્યવહારની જે આપણે એને ઇંગ્લિશમાં કોમર્શિયલ કોઓપરેટિશન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ, અથવા મિનિંગ ઓફ કોમર્સ એન્ડ ઇઝ મેથડની પણ આપણે એ ચર્ચા કરી શકીએ। તો અહીંયા માહિતીનો વિભાગ જે છે એ બે વિભાગમાં આપણે એની ચર્ચા કરવાની છે, અને બીજો વિભાગ જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એમાં કઈ વસ્તુ ભણવાની છે, વિભાગ નંબર 2, હે ને? વિભાગ બીજા વિભાગમાં શેની વાત કરવાની છે, તો કે બીજા વિભાગમાં આપણે સેક્રેટરીની વાત કરવાની છે। બીજા વિભાગમાં
બીજા વિભાગમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસની વાત કરવાની છે. આ પણ તમારા માટે બહુ નવું છે એકદમ. સેક્રેટરીયલ કોને કહેવાય, સેક્રેટરી કોને કહેવાય એ પણ તમારા માટે નવું છે. જોકે શબ્દ તમારા માટે એકદમ જૂનો છે, પણ તમે ક્યારેય અભ્યાસ કર્યો નથી એટલે તમારા માટે પણ એ નવું છે. એટલે બીજા વિભાગમાં આપણે 1-7 પ્રકરણની ચર્ચા આપણે કરવાની છે. બીજા વિભાગમાં જે છે એ આપણે 1-7 પ્રકરણની ચર્ચા કરવાની છે. 1-7 પ્રકરણ આ વિભાગમાં આપણે 1-7 પ્રકરણની ચર્ચા કરવાની છે, અને આ વિભાગમાં આપણે 1-8 પ્રકારની ચર્ચા એ આપણે કરવાની છે. તો એમાં બે વિભાગ આપણે વારાફરતી આપણે જોવાનું છું, અથવા તો એક સાથે આપણે જોઈ શકીએ. પહેલા વિભાગમાંથી એક ચેપ્ટર આપણે લઈએ, બીજા વિભાગમાંથી પાછું બીજું ચેપ્ટર આપણે પહેલું ચેપ્ટર ભણાવીએ, તો એ રીતે ચેપ્ટરોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. હવે આપણે જોઈએ, આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ જે પ્રેક્ટિસ જે છે એનું આપણે પહેલું પ્રકરણ આપણે એની ચર્ચા આપણે કરીએ. આપણે તો શું કે પહેલા પ્રકરણ આપણે સીધા આપણા પ્રકરણ ઉપર જઈએ. પરિચય મેં આપી દીધો છે. ધોરણ 11માં વિષય તરીકે આપણે ભણવાનું છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ વિશે, જે મેં તમારી સામે એની પ્રાથમિક માહિતી જે હતી એ રજૂ કરી, એનો પરિચય મેં તમને આપ્યો. હવે આપણે સીધા આપણે એનું પ્રકરણ ચાલુ કરીએ છીએ. તો પ્રકરણ કઈ રીતે આવે એની આપણે ચર્ચા કરીએ. તો વિભાગ પહેલો, વિભાગ 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ આ પ્રકરણ નંબર 1 બરાબર. પહેલું પ્રકરણ પહેલા વિભાગનું પ્રથમ, પહેલું પ્રકરણ બરાબર પહેલા વિભાગનું પ્રથમ. હવે આપણે માહિતીની વાત કરીએ તો તમને તમારી અંદર પ્રશ્ન થાય કે સાહેબ માહિતી એટલે શું? તો કે આપણે જ્યાંથી જે મળે અને જે જાણીએ એને આપણે માહિતી કહીએ. આપણે ટીવી ઓન કરીએ એટલે ટીવીમાં ન્યૂઝ આવતા હોય, તો ન્યૂઝ જે આખા વર્લ્ડના બતાવવામાં આવે, અથવા કે ભારત દેશ પૂરતા બતાવવામાં આવે, અથવા કે રાજ્ય પૂરતા બતાવતા, એ જે આપણે જાણ્યું એ આપણે ટીવીના માધ્યમ દ્વારા માહિતી મળી કે ભાઈ આજે આ કે આ જિલ્લામાં એટલો વરસાદ પડ્યો, તો આપણે ટીવીના માધ્યમ દ્વારા આપણે મળ્યું, અથવા તો ફોનના માધ્યમ દ્વારા મળ્યું, આપણે ફેસબુકના માધ્યમ દ્વારા મળ્યું, વોટ્સએપના માધ્યમ દ્વારા આપણે વાંચ્યું, કે કોઈપણના માધ્યમ દ્વારા એ આપણે જોઈ શકીએ. તો આપણે જેનાથી મળ્યું એને આપણે માહિતી કહીએ કે ભાઈ આ માહિતી આમાં આવી. તમે સાપામાં વાંચો તો સાપામાં માહિતી આવતી હોય એની, તો એ માહિતીનો અર્થ કઈ રીતે આવે એની આપણે વાત કરીએ. તો પહેલી વાત હવે આપણે કરીએ પ્રસ્તાવનાની. કોઈ પણ પ્રકરણ ચાલુ થાય ત્યારે એની પ્રસ્તાવના હોય છે. પ્રસ્તાવના, કોઈ પણ પ્રકરણ ચાલુ થાય ત્યારે એની પ્રસ્તાવના હોય છે, મતલબ કે ઇન્ટ્રોડક્શન હોય છે. એ ઇન્ટ્રોડક્શનની આપણે ચર્ચા કરીએ એટલે મોટાભાગનું આપણે વસ્તુની ખબર પડી જાય, અથવા તો મોટાભાગની વસ્તુનોથી આપણે પરિચિત થઈ જતા હોય છે. કારણ કે ઇન્ટ્રોડક્શન મહત્ત્વનું છે. કોઈ પણ વિષય હોય ત્યારે એની પ્રસ્તાવના અથવા તો એનું ઇન્ટ્રોડક્શન એ ખૂબ જ મહત્ત્વનું હોય છે. ઇન્ટ્રોડક્શનથી આપણે એ વ્યક્તિને અથવા તો એ વસ્તુને આપણે ઓછામાં 40-50% આપણે ઓળખીતા થઈ જતા હોય છે. તો અહીંયા પહેલી વાત કરીએ એના ઇન્ટ્રોડક્શનની અથવા તો એના પ્રસ્તાવનાની. એટલે આપણો વિષય જે છે એ ચાલુ થાય, તમારા માટે નવો વિષય છે. બને તેટલો તમને સરળ બનાવ્યું છે, વિભાગ સમજાવ્યા છે, અને એ વિભાગ પ્રમાણે તમારે એની ચર્ચા કરવાની છે અથવા તો એ જોવાનું છે. તો હવે જો અહીંયા આપણે માહિતી પહેલો પોઈન્ટ આપણે જોઈએ, પ્રસ્તાવના મેં આ લખી દીધું ઇંગ્લિશમાં, એને ઇન્ટ્રોડક્શન તરીકે આપણે એને ઓળખી શકીએ. તો જોઈએ આપણે માહિતી એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ નથી, હે ને? સભાનતાપૂર્વક આદરવામાં આવેલી પ્રવૃત્તિ નથી. માહિતી શું છે? આ આર્થિક જગત છે. આર્થિક જગતમાં તો તમે જેટલું જાણો એટલું ઓછું છે. એ જેટલું જાણો ને એને આપણે માહિતી કહીએ. એટલે એમ કે સભાનતાપૂર્વક આદરવામાં આવેલી પ્રવૃત્તિ નથી, પરંતુ એ પ્રત્યેક જીવનની જરૂરિયાત પણ છે. પ્રત્યેક જીવનની જરૂરિયાત છે. આ જગતની અંદર જે કંઈ મનુષ્ય છે એ દરેક મનુષ્યની જરૂરિયાત છે. એટલે અહીંયા એમ કે એ પ્રત્યેક જીવની જરૂરિયાત પણ છે. પોતાની લાગણીઓની અભિવ્યક્તિ પ્રત્યેક જીવ કહી દીધો, પછી એ માનવી હોય,
માણસ હોય કે પ્રાણી જગત હોય, પ્રત્યેક જીવની જરૂરિયાત પણ છે, પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોની આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો હે ને. તમારે લાગણી છે હે ને, એની અભિવ્યક્તિ કેમ કરવી હે ને, એ અભિવ્યક્તિ અને એના વિચારોનું આદાન પ્રદાન જરૂરિયાત, પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કેમ કરવી, એની અભિવ્યક્તિ. આપણે લાગણી છે, માની લો કે કોઈ બાળક રડે છે, આપણે એ બાળકને સાનું રાખવું છે તો આપણે એ બાળકને રમાડવા માટે શું કરશું, એ આપણી અભિવ્યક્તિ થઈ, એના પ્રત્યે આપણે લાગણી જાગી, એના પ્રત્યે આપણે દયા આવી. અથવા તો કોઈ પ્રાણી છે એના પ્રત્યે આપણે લાગણી વ્યક્ત કરીએ, કોઈ મનુષ્ય છે એના પ્રત્યે આપણે લાગણી વ્યક્ત કરીએ, અને વિચારોનો આદાન પ્રદાન માટે અન્યનો સંપર્ક કરવો. આપણા વિચારો છે એનું આદાન પ્રદાન કરવું ત્યારે બીજાનો સંપર્ક આપણે કરવો પડે. મારા વિચારો છે તો એ મારી પાસે જ છે, તો મારા વિચારો મોકલવા માટે મારે બીજા કોઈનો સંપર્ક કરવો પડે. આજે હું કેમ ભાઈ તમને બાને એસપી આવડે છે તો આજે હું વિડીયો બનાવી અને તમને મોકલું છું, તો એ મારા વિચારોનું માધ્યમ થયું આદાન પ્રદાન. બીજાનો સંપર્ક કરવો પડ્યો એટલે મેં ફોનનો સંપર્ક કર્યો, ફોનના માધ્યમ દ્વારા, યુટ્યુબના માધ્યમ દ્વારા હું તમને આ મારું લેક્ચર મોકલું છું. તો એ રીતે અન્ય સંપર્ક કરવો, જાળવવો પણ જરૂરી છે, બીજાનો સંપર્ક કરી અને એ સંપર્ક જાળવવો પણ જરૂરી છે. આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણશું અને વેપાર વાણિજ્ય માટેનો સંચાર સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે તે સમજવાનું છે. આપણે અહીંયા તે વસ્તુ આપણે અહીંયા ખાસ કરીને સમજવાની છે. ફરીથી બોલું કે અન્યનો સંપર્ક કરવો, આપણી લાગણી અને અભિવ્યક્તિ, આપણી લાગણીની અભિવ્યક્તિ અને આપણા વિચારોને આદાન પ્રદાન કરવા માટે અન્યનો સંપર્ક કરવો પડે, એટલે બીજાનો સંપર્ક કરવો પડે અને એ સંપર્ક પાછો જાળવવો પડે. હવે બીજું એટલે કોઈ પણ, અને મારા વિચારો છે તો મારા ટીવી છે, ટીવી રિપોર્ટરો છે, વર્તમાન પત્રો છે, બીજા અન્ય છે, એનો સંપર્ક કરવો પડે. અને બીજું શું કીધું, માહિતી સંચારો વિશે જાણીશું. આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણવાનો છે, એનો અર્થ જોવાનો છે અને એની પદ્ધતિઓ આપણે જોવાની છે. એટલે પ્રકરણમાં માહિતી સંચાર વિશે જાણશું. વેપાર વાણિજ્ય માટેનો સંચાર, આ વેપાર વાણિજ્યની માહિતીની વાત કરવાની છે, સામાજિક વાત કરવાની આવતી નથી. સામાન્ય માહિતી સંસ્થાથી કઈ રીતે અલગ પડે છે, આપણે જે જગતમાં રહીએ છીએ, સામાજિક જગતમાં રહીએ છીએ, સામાન્ય છે તે સમજશું. માહિતી સંચારની પ્રક્રિયા વિશે તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ કેળવ્યા બાદ મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ, તેમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિશે માહિતીગાર આપણે થવાનું છે. બરાબર, મનુષ્ય દ્વારા જે પદ્ધતિ થાય છે એ તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ કેળવ્યા બાદ મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની પદ્ધતિઓ, એની લાક્ષણિકતાઓ અને એની મર્યાદા વિશે આપણે માહિતીગાર બનવાનું છે. આપણે કઈ વસ્તુ, કઈ પદ્ધતિ ઉપયોગમાં લઈએ છીએ એ વિશે આપણે અહીંયા ચર્ચા આવી પ્રકરણમાં આપણે કરવાની છે. એમાં બે વાત, માહિતી એમ નમ નથી થતી, માહિતી કરવા માટે બે વસ્તુ હોય, એક પ્રચાર અને પ્રસાર. આ બે વસ્તુ એક ખાસ કરીને મહત્વનું છે. પહેલું શું આવશે તો કે પ્રચાર અને પ્રસાર, આ બે વસ્તુ આવશે. એક પ્રચાર અને બીજું આવશે પ્રસાર. બરાબર, બે વસ્તુ એ આપણે અહીંયા શીખવાની છે. આપણે આ બે વસ્તુની ચર્ચા આપણે અહીંયા આપણે કરીએ. તો પહેલી વાત તો કે પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા હે ને, પ્રચાર અને પ્રસારના માધ્યમો, માધ્યમોનો ઉપયોગ અહીંયા કરવાનો છે. કયા માધ્યમ દ્વારા, એ દાખલા તરીકે આ તમને ફોનના માધ્યમ દ્વારા અને યુટ્યુબના માધ્યમ દ્વારા આ લિંક તમને મળશે અને તમે મારો લેક્ચર જોશો. વર્તમાન પત્ર, કોઈ પણ માહિતી આવી હોય તો છાપાના માધ્યમ દ્વારા, ટીવીના માધ્યમ દ્વારા, નેટ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા, ગૂગલના માધ્યમ દ્વારા. તો એ રીતે પ્રચાર માધ્યમોનો ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. પછી સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, વ્યાપારિક હોય, સાહિત્ય પ્રવૃત્તિના ઉદાહરણો સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા છે.
कई साम्यता से तो के भेद से पण विविध प्रकार ने माहिती संचार आपले माटे आगवी शैली हुई है ने जे कई माहिती थाय छे ए माटे एक आगवी शैली हुई छे तेना कौशल्य हुई छे तेनी ढब ए अलग हुई आपणे कहीए एम नहीं पेनी कलग हुई छे एनी ढब हुई छे एने कौशल्य हुई छे आ विविध जाळवणी तेना सभानपणे विनियोग करवो आवश्यक बने छे। विनियोग मतलब भळी जावू सभानपणे एमां भळी जावू आम विशिष्ट प्रकारनी शैली कौशल्य योग्य माध्यमोनो उपयोग करीने माहिती आपले माटे करवामां आवती प्रवृत्तिने माहिती संचार प्रवृत्ति तरीके कॉम्युनिकेशन तरीके पण एने आपणे ओळखी शकीए बराबर। तो ई कॉम्युनिकेशन लेटिन भाषानो शब्द छे बराबर याद राखजो है ने कयो शब्द आप्यो तो के कॉम्युनिकेशन। माहिती संचार ने इंग्लिश में शू कहवाय माहिती संचार ने इंग्लिश में कॉम्युनिकेट तरीके पण आपणे एने ओळखी शकीए। कॉम्युनिकेट कॉम्युनिकेशन ने कॉम्युनिकेट तरीके पण आपणे एने ओळखी शकीए छीए एटले के ये आ शब्द जैसे ये लैटिन भाषा में उतरी आयो लैटिन भाषा में बनेलो ये शब्द है जे लैटिन भाषा शब्द से तेमा अंग्रेजी में एने कॉम्युनिकेशन थी ए प्रयोजायो से आ शब्दों अर्थ वेचवू टू सी आदान प्रदान करव आपले करवी भागीदारी थवू एवो अर्थ ए आपणे अहीं थयेलो आपणे जोवा मळे छे बराबर। तो आ हती एनी प्रस्तावना एम कहे छे के तेमां तेने कॉम्युनिकेशन शब्दथी प्रयोजाय छे आ शब्दनो अर्थ शुं थाय तो के वहेंचवू बराबर वहेंचवू एकाबीजाने माहिती पहोंचाडवी वहेंचवू आदान प्रदान करवू बराबर एकबीजाने आपवू आदान प्रदान करवू आपले करवी एकबीजा साथे अने भागीदार थवू वगैरे अर्थ तरीके आपणे अहीं एने जोई शकीए। तो आ वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरी प्रेक्टिस विषे आपणे चर्चा करी ए सेक्रेटरी प्रेक्टिसमां आपणे पहेला चेप्टरनी वात करी एमां वाणिज्य पत्र व्यवहारनुं पहेलुं प्रकरण ए आपणे माहिती संचारनो अर्थ अने एनी पद्धतिओ विषे आपणे चर्चा करी हवे ए पद्धतिओमां आपणे एमनी प्रस्तावना एटले के इंट्रोडक्शन विषे आपणे चर्चा करी अने ए इंट्रोडक्शन एटले के माहिती ए सुधी आवे छे। आप लोको 11मा धोरणमां पहेला दिवसे पहेला विषय साथे आपणे मळ्या छे एटली वस्तु अहीं सुधी आपणे राखीए छीए। नेक्स्ट आपणे आવતીકાલે એની આગળની જે પ્રક્રિયાઓ જે છે એની ચર્ચા આપણે કરશું અને ત્યાર પછી ધીરે ધીરે આગળ એના પ્રકરણો આપણે પૂરા કરશું। થેન્ક યુ જય હિન્દ। પુશ કરો સોરી થોડો સમય હજી બાકી હતો અને મેં પૂરો કરી નાખ્યો ઇન્ટ્રોડક્શન વિશેષ આપણે આગળ બીજા પોઈન્ટની આપણે ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન પછી શું આવે પ્રસ્તાવના પછીની ચર્ચા આપણે કરીએ છીએ। તો પ્રસ્તાવના પછી બીજો મુદ્દો જે આપણો આવશે એ આવશે માહિતી વાણિજ્યક માહિતી સંચાર એટલે શું વાણિજ્ય માહિતી સંચાર એટલે શું એની ચર્ચા આપણે કરીએ।
માહિતી વાણિજ્યક માહિતી સંચાર એટલે શું એની ઇન્ટ્રોડક્શન જોયા પછી આપણે હવે પછીનો જે પોઈન્ટ જોઈએ છીએ તો હવે પછીના પોઈન્ટમાં આપણે એવી ચર્ચા કરવાની છે કે માહિતી વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવાય. પ્રસ્તાવનામાં જોયું માહિતી સંચાર કોને કહેવાય, આપણે એનો અર્થ જોયો, કોમ્યુનિકેશન લેટિન ભાષા શબ્દ પર બનેલો છે, લાગણી વ્યક્તિ કરવી, અભિવ્યક્તિ કરવી, ભાગીદારી થવું, કોઈ વસ્તુ સાથે આપણે ભળવું. તો હવે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? આપણે જે છે એ સામાજિક પ્રાણીમાં આપણે વાણિજ્યમાં ના આવીએ, પણ વાણિજ્યક જગત સાથે આપણે જીવેલા છીએ. વાણિજ્ય જગત એ આપણે એટલો જ ઉપયોગી છે, કારણ કે વાણિજ્ય જગત છે એટલે જ આપણે છીએ, હે ને? તો વાણિજ્ય જગત એટલે શું? તો કે વેપાર ઉદ્યોગોનું જે વાતાવરણ છે એને આપણે વાણિજ્ય જગત તરીકે આપણે ઓળખી શકીએ. માહિતી સંચારની પ્રકારનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. શું વાત કરી પ્રસ્તાવના પછી આપણે પહેલી, માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે. વાણિજ્યક હેતુ એટલે વેપાર ઉદ્યોગો, આ બધાને વાણિજ્યક હેતુ તરીકે આપણે ઓળખી શકીએ. વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. વેપાર બે જૂથોના સંપર્ક રહેવું ખૂબ જરૂરી છે. કોઈ પણ વેપાર હોય એના બે સંપર્ક હોવા જરૂરી છે, અને જે તે પ્રકારને માલસામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવે તો તેની પાસેથી માલસામાન ખરીદનાર તે ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. એક પહેલો વર્ગ જે ઉત્પાદન કરે અને બીજો વર્ગ જે માલસામાન ખરીદનાર ગ્રાહક વર્ગ એ બીજો વર્ગ, બરાબર. આ બે પ્રકારના વર્ગ આવે તો જ વાણિજ્યક માહિતી બને, નહીં તો ન વર્ગ. એક ઉત્પાદન કરે, અનિલ અંબાણી જે છે ઉત્પાદન કરે, માની લો કે પેટ્રોલનું રિફાઇનર કરે, હે, તો એ ઉત્પાદક થયો. હવે એની પાસેથી લે એ ગ્રાહક વર્ગ એ બીજો છે, એની પાસેથી ખરીદી કરે ને. આ જે છે પેટ્રોલ પંપવાળા જે છે એ ખુદ તો પેટ્રોલ ઉત્પાદન નથી કરતા, એ અનિલ અંબાણી પાસેથી ઉત્પાદન કરશે. એટલે એ રીતે અહીંયા વાણિજ્ય તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા જે છે એ જૂથ આવે, એટલે માલસામાન ખરીદે એ બીજો વર્ગ, એ બીજા વર્ગમાં આવશે. આ બે જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર એ મહત્ત્વની બાબત છે, અથવા તો મહત્ત્વનું સાધન છે, અથવા તો જોડતી કડી છે બેયને. કોને? ઉત્પાદક અને વેપારીને જોડતી કડી છે. આમ દૂત પ્રતિનિધિ સમાન છે. જેમ આપણે રાજા હતા પહેલાં ત્યારે માણસેને મોકલતા એને દૂત કહેવામાં આવતો, તો દૂતનો પ્રતિનિધિ છે એ પત્રનું કામ કરશે. પત્ર જે છે એક પ્રકારના દૂતનું કામ કરશે. આમ પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદી, વેચાણ, પ્રચાર, પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે એને વાણિજ્યક માહિતી કહેવામાં આવે છે, બરાબર. તો આ બીજો પોઈન્ટ આપણે ભણ્યા, વાણિજ્યક માહિતી સંચાર એટલે શું. તો આપણે જોયું કે ભાઈ બે પ્રકારના આવે એને વાણિજ્ય માહિતી સંચાર જે છે એ આપણે કહી શકીએ. થેન્ક યુ.